કેડીમાં જે પ્રગતિ થઈ દાદાની અને દાદીમાની મહેનતથી કઈ નહોતું માયા ચાય ઓનર જ નથી શેરવી ખાધામી હતી અમારી ઘરની. હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવો બ્લોગની અંદર. જય મુરલીધર, જય માતાજી, રામ રામ સીતારામ. તો હવે આજનો બ્લોગ ગુજરાતીમાં પાછો અપલોડ કરવાનો વિચાર છે. હજી તો કાલને પ્રમ દિવસે બ્લોગ ગુજરાતીમાં આવ્યો હતો આપણો, પણ આજનો બ્લોગ પાછો ગુજરાતીમાં. એનું એક કારણ છે કે ઘણા બધા ભાઈઓની કમેન્ટ આવતી હતી જમીન વિશે, કે તમારા પાસે જમીન કેટલી છે. તો ત્યારે મેં વચમાં એક બે વાર બ્લોગમાં મેં જણાવેલું કે હવે એક વિડીયો એના ઉપર આપણે સ્પેશિયલ બનાવશું, દાદીમાં પણ એમાં આવશે, અને આજનો બ્લોગ ગુજરાતીમાં જ રાખવાનો વિચાર છે. કારણ કે દાદીમાં ભી ગુજરાતી બોલશે અને એટલે પૂરો બ્લોગ ગુજરાતીમાં આવશે એવો વિચાર છે. એટલે એમાં શું છે કે ઓનર જ્યારે થયું હતું આજથી 40 વર્ષ પહેલાં, ત્યારની બધી જો સ્ટ્રગલ છે અમારી, મતલબ કે મારી તો નહીં પણ દાદાજી અને દાદીમાંની, 40 વર્ષ થયા એટલે કેટલી સ્ટ્રગલ કરવી પડી હતી અને કેટલી જમીન થઈ અત્યાર સુધી, મેં આખા વિડીયામાં જણાવીશ. તો વિડીયો સ્કીપ જરાય ન કરતા, કારણ કે તમે જ્યારે વિડીયો સ્કીપ કરી દો એટલે વચમાંથી કંઈક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય એ નીકળી જાય, જો મેન જો વાત હોય ને એ નીકળી જાય, એટલે પછી તમે પાછા કમેન્ટમાં પૂછશો કે આવું તેવું. એટલે સ્કીપ કરવાનું બને ત્યાં સુધી સ્કીપ ના કરતા, તો બ્લોગ અંત સુધી જોજો. આજનો બ્લોગ ગુજરાતીમાં રહે પછી તો ટાઈમ નહીં મળે ક્યારે પાછા દાદીમાંનો બ્લોગ અપલોડ થાય, એટલે આજ દાદીમાં મારે બ્લોગ બનાવવાનો વિચાર છે. તો ચાલે બ્લોગ કરીએ ચાલુ, અને સારો લાગે તો શેર કરી શકો અને લાઈક કરી શકો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો. વરસાદનું પણ કાંઈ નક્કી નથી, અંધાર તો થાય છે પણ આજના દીમાં વરસાદ નથી આવ્યો. બપોરે એક રેડું આવી ગયું હતું નાનું એવું, એટલે આજ કેવો ખાસ વરસાદ નથી, કારણ કે વરસાદ એવો પુષ્કળ થઈ ગયો, 6-7 દિવસ થયા તો વરસાદ થતો હતો. હવે ના થાય તો વાંધો નહીં, 10-11 દિન ન થાય તો હાલે, કારણ કે ખેતરોમાં જે નેદ ઉગી જાય એ આપણા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરો ચોખ્ખા કરી લે, પછી નિરાતનો વરસાદ થાય હાથી બાતી હાલી જાય, પછી થાય તો વાંધો નહીં, હવે ન થાય તો સારું થોડાક દી. ને જે પણ જગ્યાએ અમુક ભાઈ કમેન્ટ કરતા હોય કે અમારે બાજુ વરસાદ નથી તો ત્યાં થવો જોઈએ, અમારે હવે હમણાં થોડાક દિવસ જરૂરત નથી તો ન થાય તો સારું, મારું એવું કહેવું છે. તો ચાલો હવે જઈએ ઘર તરફ, દાદીમા સાથે વાત કરીએ થોડી. તો હવે આપણે દાદીમા પાસેથી જાણીએ, ઘણા બધાની કમેન્ટ આવતી કે જમીન કેટલી હતી. તો હવે એમાં એવું છે કે ઉનાળા તો પછીની આ બધી અમારી કહાની છે, 39 વર્ષ 40 વર્ષ થયા છે ઉનાળાના. તીકેડીમાં જે પ્રગતિ થઈ દાદાની અને દાદીમાની મહેનતથી, એ અત્યારે અમારી પાસે આ જે પણ છે ને ખેતર જેટલી પણ, એ દાદાજી અને દાદીમાની મહેનતથી થઈ છે. તો એક વ્લોગ એના ઉપર. તો દાદીમાં હુનરતમાં શું હતું, ત્યાંથી આપણે કેવી મહેનત કરી હતી અને એટલું આપણે જમીન થઈ એ જરાક જણાવો. કંઈ નહોતું માયા ચાય હુનરત નથી, 4 વીઘા જમી હતી અમારી ઘરની, 4 ભાઈઓ હતા, 4 વીઘા જમી હતી ભાગ્યા રાખતા, બીજું કંઈ નહોતું. મા તે કેળી હુનરત કેળી 5 વીઘા જમી લીધી હતા, મેં ઓલું કરીને આડાવાળું કરીને જમી લીધી 5 વીઘા. ટીકેડીમાં પાછું ઓલું છું તો સારું છું વર, તો અહીંયા બાજુમાં 5-5 વેચાતી હતી, બાજુમાંથી 5 વીઘા પાછી લઈ લીધી. એટલે ઉનાર જ છું તો ખાલી એક પહેરવા જોડી જ હતી ને લુગડા, લુગડા જોડી જ પહેરવાની હતી, કઈ નહોતું ખાવા, કઈ નહીં કોઈ નહીં. એટલે અમે 5-6 જણા હતા એમાં, કઈ નહીં, 2 ડોહલા હતા મારા, કઈ પહેરવા લુગડા રહ્યા હતા, કઈ નંબરે ઘરની ઘરવેકડી તણાઈ ગઈ હતી. આ ટીકેડી બધું અમારે વહાવ્યું, ટીકેડી 10 વીઘા એટલે 5 લીધી, 10 લીધી, પાછું 2-5 વર્ષ ત્યાં તા પાછી લીધી 7 વીઘા, પાછા 5 વર્ષ ત્યાં તા પાછી લીધી 8 વીઘા. તેમ ભાવ કેટલો હતો? 3000 નહોતો, માં 3-3 હજાર ભાવ હતો, કઈ નહોતો ભાવ, નકન્યા જમી થાય ત્યાં 3000 એ નો જડતા ને, 3000 લાખ જેવા થતા હતા, લાખ જેવા થતા હતા, 3-3 હજાર હોય ને, 5 હજાર હોય તો લાખ જેવા થાય, કોઈ દે 5 હજાર તો એમ થાય કે લાખ જઈને દીધા એમ થાય.
શીકડ બીજી બધી જમીન થઈ, એમાં સાતા સાતા ચાલીસ પચાસ વીઘા થઈ ગઈ જમીન. છોકરાનું મહેનત ના આવે, છોકરાને ક્યાંય જવું ન પડે. હવે અટાણે તો આ બધું પાણી કાઢવાની મોટરો આવી ગયા, પેલા તો પાણી બધું કેમ કાઢતા, કો હાકતા કે નહીં? મેં તો નથી જોયું. નો થાતે ને માંડવી, મસદવર થઈ ગઈ વોટરું ને. હવે અટાણે તો ક્યાંય વાંધો છે કિવાય નો, પાણી કાઢવામાં વાંધો નથી. પેલા કો હાકતા ને બરતું, કો હાકતા, હા કો હાકતા. હું પાણી વાર્તી, તાર બાપા અહીંયા હોઈ ગયા હતા, પાણી વાર્તા હું સાહેબે. તો હવે આ બધું ન તો મહેનત એવી કરી, માં કોઈ અનેક વગરની મહેનત કરી. પછી બે જણા હતા, પછી વાહે હું વેલા ઘડી કે દઈ દઈ તો પાણી વારવામાં ખાંડી ઘઉં બે ખાંડી દોઢ ખાંડી વૈયા જાય. એને બાપો વારે ને હું વારું ને, એમ કરીને સાત આઠ પાણી પાઈ દઈ ને ઘરનું થઈ જાય ને બધું. એટલું દેવું ન પડે, ખાંડી બે ખાંડી ઘઉં વૈયા જાય ને. ઘઉં થાતા પેલા નો, હા ઘઉં થાતા તે હા કટરું નહીં હોય ને, ઓપનેરી કાઢતા, હાઈથી કાઢતા, હા હાઈથી કાઢતા. એમાં મજૂર કહેતા ઉધડા દઈ દેતા, થી પૂરા વારે, પૂરા વારીને પછી ઉભણા કરે, ઉભણા કરીને પછી બે ઉપનેર કોકનું લઈ આવીએ, પછી ઉપનેરી કાઢે, પછી એનો ઢેકલો કરે, પછી પાછો એ ધાર દે, પાછો એનો કાંધો કાઢે. ને હવે તો ઝડપી સાધન આવી ગયા, ઘડીકમાં ઢેકલા કરી દે લ્યો, એક દીમાં બધા ખેતરોમાં ઢેકલા કરી દે લ્યો. સો ખાંડી ઘઉંમાં એમાં આપણે થાય, સો ખાંડી એક દીમ કરી દે ઢેકલો લે. પેલા કેટલા દી વયા જાય અંદર, પણ દહક દે ઉપનેર તો વાલ લાગે ને મળી. ઉપનેરમાં તો પૂરો કાઢે ને પૂરો નાખે ને વેલામાં ઉપનેરમાં કાઢવું, પછી વાહે કાઢવું હોય કાઢવું. પેલા અહીંથી વાઢવાના, ના ના અહીંથી વાઢીને પૂરા વારે બસારા ઉધડા દઈ દઈ, અમે ઉધડા દેતા, બધા ઉધડા દઈ દેતા. બિચારા હરોડ વારે આવતા દસ પંદર માણા, અડધું હરોડ ઓછે બિચારા તાર બાપાના. બાપા એ બહુ મહેનત કરી ને એટલે જમીન થઈ. એટલે તારા બાપા એ મહેનત કરી માં બહુ, એને વાહે પાછા હું એ પોરો ન ખાઉં, બીજું શું કરું તઈ, એ એકલા થાકી રહી ને. જમીન કરી મેં મફ ઓલા ઘડી કે મહેનત કરીને કરી, એમાં કોઈનું કાવડિયું ખોટું કરીએ નહીં, કોઈનું કંઈ નહીં. કોઈ એમ ન કહી હતી મારે ત્યાં કાવડિયા માગે આ તે લાખમાં અટાણે પાંચ પાંચ હજાર કે દસ દસ હજાર તેથી લાખ લાખના બોલાતા બોલાય. અટાણે પાંચ હજાર હોય તો તઈ ઓલાની ઘડી કે લેવાઈ જતી હતી જમી. અટાણે તો અહીંયા લાખનું શું આવે, અટાણે કંઈ લાખનું નથી આવતું. તો હવે પેલા મહેનત થતી, હવે એવું અટાણે કોઈ ન કરી શકે નહીં દિન રાત. હવે અટાણે મહેનત થાય માં એટલી બિચારા કોઈ ન કરી શકે. હવે તો બધી ચાર જોઈ જડી, ચાર જોઈ જો. અટાણે તો મજૂરી ને બધા જવું હોય તો ઘરના જાય, નગર મજૂર વળી કરી દે. બધી એવી મહેનત કરી, હવે એ તો નથી મહેનત કરતા. માં મહેનત કરતા દુનિયાની તાતા હાટે બહુ થતું નહીં, થતા પણ ભાવ જેવા બધા અટાણે જેટલો મોલ ઉતરે પેલો ન થાય ને, એટલું ન થાય. નહીં નહીં એટલું નહીં, અટાણે થાય એવું થાય. દવા કે કઈ નહોતું ને પેલા, દવાઈ નહોતી ને આ ખેતરમાં તારે જામી જાય હાંબા તું જોતો ને જ થઈ જાય, ને જ થઈ જાય. ના અટાણે તો મજા છે ને મળે, ભગવાન એના સારું ગાઈટ નું પડદા ના સારું હોય તો આપડે ઢળા કર્યા અટાણે મજા છે. અટાણે કઈ કામ નથી કરવું પડતું, ખાટલે પાટલે બેઠા અટાણે તો ઘા ભેગું કામ, હા ઘા ફેરું. બે બાયું છે કર લઈ, છોકરા કર લઈ બિચારા, કઈ કામ નથી કરવું પડતું. બધું સારું છે, રોટલા ખાવા કઈ ઘટે એમ નથી. આગળ હવે દાદી મારે વાત કરી લીધી, જે પણ પહેલાના જમાનામાં જે થતું હતું, મતલબ કે
પહેલાં કંઈ એવી ટેકનોલોજી હતી નહીં, એટલે વાઇફ નહોતી, વાઇફ એ હાથથી ગાળતા, કૂવો હોય ને વાઇફ એ હાથથી ગાળવાની, પહેલાં તો પછી એમાંથી પાણી કાઢવાનું, એ કંઈ વોટર પંપ કે એવી કંઈ સુવિધા હતી જ નહીં. એ બરધો દ્વારા કોસ હોય, આપણે જોયા હોય તમે, મને તો ખબર નથી, પપ્પા એ બધા અહીં કોસ જોયા એટલે એને ખબર હોય, એ રીતે પાણી કાઢતા ને એમાં તો ખેતર કંઈ પી રહી અને પાક એવો બધો થતો નહીં પહેલાંના જમાનામાં. હવે એ તો હવે સમય છે, બધા આપણે વોટર પંપ છે, બધી ટેકનોલોજી છે, સુવિધા છે, એટલે પાક બાક બધું છે એ સારો થાય છે. અને જમીનની વાત રહી તો ઘણા બધા ભાઈઓની કમેન્ટ આવતી કે જમીન કેટલી છે તમારી પાસે, જમીન કેટલી છે. તો અત્યારે હાલમાં જમીન 50 વીઘા છે અમારી પાસે, કારણ કે પહેલાંથી જો ઉનાળો થયું ને ત્યારે 4 વીઘા જ હતી, પછી ત્યારેથી સ્ટ્રગલ કરી મહેનત કરી કરીને 30-40 વર્ષમાં એટલી જમીન થઈ 50 વીઘા. કારણ કે એક ફેરામાં કંઈ કામ ન થાય, એમાં વાર લાગે, ધીરે 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 બધું થયા કરે. જમીનની જ વાત નથી, બીજો એ ઘણો સુધારો કરેલો હોય, મકાનમાં ખર્ચો કર્યો હોય. અને પહેલાં તમે જોવો તો આ બાજુ જમીન ખાડાવાળી બહુ હતી, જમીન નીચી બહુ હોય એટલે પાણી બહુ ભરાય, એટલે જમીન લીધા પછી એમાં તો અમે કેટલી ધૂળ નાખીએ માટી, અને જમીનને થોડીક ઊંચી લેવી પડે તઈ તો એમાં પાક થઈ શકે, નકર તો મેનું પાણી ભરાઈ જાય એટલે પાક ન થાય, એટલે બધો ખર્ચો એમાં થતો હોય. બાકી આ તો ઘણા ભાઈઓની કમેન્ટ આવતી હોય એટલે આ વિડીયો બનાવવાનો વિચાર કર્યો હતો. અને જો સારો લાગ્યો હોય આજનો વ્લોગ તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ, અને એક કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગમાં તમને કયો પાર્ટ વધારે સારો લાગ્યો. બાકી ગુજરાતી કમેન્ટ વધારે હતી એટલે એ કારણથી પણ આજ ગુજરાતી વ્લોગ બનાવ્યો. વરસાદ જોરદાર ચાલુ છે, આ બાજુ કંઈ દેખાતું નથી, મોટા મોટા છાંટા છે, ખાલી પાણી પાણી કરી દે, આવો અડધી કલાક રહી જાય એટલે ખેતરોમાં પાણી ભરાઈ જાય ફાઇનલ. જો અહીંથી પાણી ચાલુ થઈ ગયું, આગળી શરૂઆત જ થઈ, હજી માંડ એક તો જરા ફૂંકાઈને ત્યાં પલાળી નાખે, હવે ચોમાસામાં તો 3-4 મહિના આવું જ રહેવાનું, કાંઈ વાંધો નહીં. બીજો જ્યાં થવાનો હોય ત્યાં નથી થતો, જ્યાં નથી જરૂર એટલે ત્યાં વર્યા કરે એવું હોય, હવે આપણે શું કરી શકીએ આમાં. બાકી હિન્દી પણ વ્લોગ આવશે અને ભવિષ્યમાં ગુજરાતી વ્લોગ પણ બનશે. તો બસ આજના વ્લોગમાં આટલું જ, પાછા મળશું હવે કાલના હિન્દીના વ્લોગમાં. તો આજના વ્લોગમાં બસ એટલું જ. જોવા માટે દિલથી ખૂબ ખૂબ આભાર જોવા માટે, અને લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો મળીશું કાલના નવા વિડીયોની અંદર.